ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ ધોરણ દસ સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર ચાર ભારતનો સાહિત્યિક વારસો વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરની અંદર આપણે ભાષા સાહિત્ય બોલીઓ એના વિશે અભ્યાસ કરવાના છે માનવીએ પોતાના વિચારો પોતાના ભાવો લાગણીઓ અને ઉર્મિઓ વગેરેને અન્ય માનવી કે પ્રાણીઓ સુધી પહોંચાડવા કેટલાક હાવભાવ સંકેતો કે ચિત્રોનો આશરો લીધો અને કેટલાક ધ્વનિઓ કર્યા તેમાંથી બોલી અને લિપિનો ઉદ્ભવ થયો આ લિપિએ ભાષાના ઘડતરમાં મોટો ફાળો આપ્યો સમયાંતરે પોતાના વિચારો અભિવ્યક્ત કરવા માટે ભાષાનો ઉપયોગ થયો આ ભાષાના સર્જનાત્મક પ્રયોગથી સાહિત્યનું સર્જન થવા પામ્યું પ્રાચીન કાળથી ભારતીય સાહિત્ય તેની વિવિધતા અને વિશિષ્ટતા માટે પ્રખ્યાત છે ભારતના વિદ્વાનોએ પ્રાચીન સાહિત્યના બે ભાગ પાડેલા છે જેમાં પહેલું છે વૈદિક સાહિત્ય અને બીજું છે પ્રશિષ્ટ સાહિત્ય આ ઉપરાંત કેટલીક લોકબોલી એટલે કે લોકભાષાઓ પણ લોકભાષાઓમાં રચાયેલું સાહિત્ય પણ ખૂબ પ્રચલિત હતું ત્યાર પછીનો આપણો ટોપિક છે ભાષા અને સાહિત્ય ભારતના ઇતિહાસમાં આપણે એક નજર નાખીએ તો સદીઓથી વિવિધ ભાષાઓનો ઉદ્ભવ થયેલો જોવા મળે છે એટલે આપણે ગુજરાતમાં એવું કહેવામાં આવે છે કે બાર ગામે બોલીઓ બદલાય આ ભાષાઓએ એકબીજા પર અસર કરી અને એનો પ્રભાવ પાડ્યો તેથી ભાષાઓના સમૃદ્ધ સાહિત્યમાં પરિવર્તન આવ્યું પરિણામે નવી નવી ભાષાઓ અને નવા નવા સાહિત્યનું સર્જન થયું તેનું ઉત્તમ ઉદાહરણ સંસ્કૃત ભાષા છે વર્તમાન સમયમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ ઓછો છે પણ ધાર્મિક કાર્યો અને પૂજાવિધિઓમાં પણ સંસ્કૃત ભાષાનો ઉપયોગ થાય છે સામાન્ય રીતે માનવી માટે તો અભિવ્યક્તિ કરવાની અને જીલવાની ઉત્તમ તક ભાષા જ પૂરી પાડે છે પ્રાચીન ભારતની લિપિ હડપ્પા સમયની છે આ લિપિ આજે પણ ઉકેલી શકાય નથી તે સમયના લોકોની ભાષા કઈ હશે તે માહિતી હજુ આપણને પ્રાપ્ત થઈ શકી નથી મહર્ષિ પાણીની સંસ્કૃત ભાષાના મહાન વ્યાકરણ શાસ્ત્રી હતા મહર્ષિ પાણીની તેમણે અષ્ટાધ્યાયી ગ્રંથની રચના ઈસવીસન પૂર્વે ચોથી સદીમાં કરી સંસ્કૃત ભાષાને આર્ય ભાષા કે ઋષિઓની ભાષા કે વિદ્વાનોની ભાષા કહેવામાં આવે છે આજના સમયમાં પણ વિશ્વકક્ષાએ સર્વ સ્વીકૃત ખાસ કરીને કોમ્પ્યુટર ક્ષેત્રે બની છે સંસ્કૃત ભાષા મુખ્યત્વે આપણને ધર્મ તત્વજ્ઞાન જ્ઞાન અને વિજ્ઞાનની ભાષા જેવી પણ જોવા મળે છે ત્યારબાદનો આપણો ટોપિક છે પ્રાચીન ભારતીય સાહિત્ય જેમાં વેદો કે વેદનો અર્થ જ્ઞાન થાય છે અને આપણી સંસ્કૃતિમાં વેદ ચાર છે જેમાં પહેલું ઋગ્વેદ બીજું સામવેદ ત્રીજું યજુર્વેદ અને ચોથું અથર્વવેદ ભારતીય સાહિત્યનું પ્રાચીનતમ પુસ્તક ઋગ્વેદને ગણવામાં આવે છે એમાં કુલ એક હજાર અઠ્ઠાવીસ ઋચાઓનો સંગ્રહ છે ઋગ્વેદ દસ ભાગમાં વહેંચાયેલ એક અદભુત ગ્રંથ છે આ રૂચાઓમાંથી મોટા ભાગની દેવોને લગતી સ્તુતિઓ છે આ સ્તુતિઓ યજ્ઞ પ્રસંગે કરવામાં આવતી તેમાંથી ઉષાને સંબોધન કરતી કેટલીક સ્તુતિઓ ખૂબ જ મનમોહક છે આ ગ્રંથ સપ્ત સિંધુ પ્રદેશમાં વસેલા આર્યોની રાજકીય સામાજિક ધાર્મિક તેમજ આર્થિક બાબતોનું વર્ણન આ ઋગ્વેદની અંદર કરવામાં આવેલું છે ઋગ્વેદ પછી બીજા ત્રણ વેદોની રચના કરવામાં આવી જેમાં સામવેદ ઋગ્વેદની રૂચાઓનું જ્ઞાન કરવા માટે રચવામાં આવ્યો એટલે કે ગાવા માટે ગાન કરવા માટે એટલે કે ગાવા માટે આ શ્લોકો રાગ અને લય સાથે ગવાય છે માટે તેને સંગીતની ગંગોત્રી કહેવાય છે એટલે આપણને એમ પૂછવામાં આવે કે સામવેદને બીજા કયા નામથી ઓળખાય તો કે સામવેદ એ સંગીતની ગંગોત્રી છે ત્યાર પછી છે યજુર્વેદ એટલે કે યજ્ઞનો વેદ આ વેદ ગદ્ય અને પદ્ય સ્વરૂપે રચાયેલ છે જેમ તમારે ગુજરાતીમાં કાવ્ય અને પાઠ આવે છે તેમ ગદ્ય અને પદ્ય સ્વરૂપે રચાયેલ છે યજ્ઞ વખતે બોલવામાં આવતા મંત્રો ક્રિયાઓ અને વિધિઓનું વર્ણન આ યજુર્વેદની અંદર કરવામાં આવેલું છે અને અથર્વવેદમાં અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન રચી લેવામાં આવ્યું છે એટલે જુદા જુદા વેદોની અંદર જુદી જુદી માહિતીઓ આપવામાં આવેલી છે તમારે યાદ રાખવાનું કે કયા વેદની અંદર કઈ માહિતી આપેલી છે હવે આપણે જોઈએ ઉપનિષદ સાહિત્યમાં બ્રહ્માંડનો આરંભ જીવન મૃત્યુ ભૌતિક અને આધ્યાત્મિક જગત જ્ઞાન પ્રકૃતિ અને બીજા અનેક દાર્શનિક પ્રશ્નોનું વિવેચન કરવામાં આવ્યું છે બૃહદારણ્ય અને છાંદોગ્ય શરૂઆતના ઉપનિષદો છે બે ઉપનિષદો શરૂઆતના છે જેમાં પહેલું છે બૃહદારણ્ય અને બીજું છે છાંદોગ્ય ઉપનિષદો સંવાદના સ્વરૂપમાં છે મુક્તિકો ઉપનિષદમાં તેની સંખ્યા એકસોને આઠ દર્શાવે છે એટલે કઈ કઈ સંખ્યા છે શું છે બધું જ તમારે આ ચેપ્ટરની અંદર યાદ રાખવું પડશે ત્યાર પછી આપણે જોઈશું બ્રાહ્મણ ગ્રંથો કે વેદોના મંત્રોનો અર્થ સમજવા માટે તેના પર પદ સ્વરૂપમાં રચાયેલી ટીકાઓનો બ્રાહ્મણ ગ્રંથોમાં સમાવેશ કરવામાં આવેલો છે એમાં જુદા જુદા યજ્ઞો અને તેને લગતી વિધિઓ માટેનું માર્ગદર્શન આ બ્રાહ્મણ ગ્રંથની અંદર આપવામાં આવેલું છે બીજું છે આરણ્યકો આરણ્યકો એટલે કે વન જંગલ આર્યો તેમના જીવનનો અંતિમ સમય અરણ્યમાં જઈને ગાળતા એટલે કે વનમાં અથવા તો જંગલ વન અથવા તો અરણ્યમાં આશ્રમ બાંધી સતત ચિંતન કરીને રચાયેલા તત્વજ્ઞાનથી ભરપૂર એવા સાહિત્યને આરણ્યકો કહેવામાં આવે છે ત્રીજું છે વેદાંગ આ સાહિત્યમાં કર્મકાંડો ઉપરાંત જ્યોતિષ વ્યાકરણ અને ખગોળશાસ્ત્રનો સમાવેશ કરેલો છે ભારતના બે મુખ્ય મહાકાવ્યો એક રામાયણ અને બીજું મહાભારત છે આ બંને મહાકાવ્યો પ્રાચીન ગ્રંથો છે આ મહાકાવ્યોનું વર્તમાન સ્વરૂપ તો ઈસવીસન બીજી સદીમાં મળ્યું રામાયણમાં અયોધ્યાના રાજવી રામચંદ્રની કથા આપી છે આ મહાકાવ્ય મહાભારત કરતાં ઘણું નાનું છે તેમાં અનેક દિલચસ્પ ઘટનાઓને વર્ણી લેવામાં આવે છે તેમાં સાહસોનું વર્ણન કરેલું છે જ્યારે મહાભારતમાં લગભગ એક લાખ શ્લોક છે તે વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ છે પાંડવો અને કૌરવો વચ્ચે થયેલ યુદ્ધ તેનો મુખ્ય વિષય ગણાય છે તે છતાં તેમાં અનેક નાની મોટી વાર્તાઓને પણ જોડી દેવામાં આવે છે મહાભારતના શ્રીમદ ભગવદ્ ગીતામાં ગહન દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન કરવામાં આવ્યું છે તેમાં મોક્ષ પ્રાપ્તિના ત્રણ માર્ગો જ્ઞાન કર્મ અને ભક્તિ માર્ગનું વિવેચન કરવામાં આવ્યું છે એટલે વેદાંગની અંદર આપણને આ રીતની માહિતી મળે છે રામાયણ અને મહાભારતની રામાયણ અને મહાભારત બંને મહાકાવ્યો સદીઓ સુધી કરોડો લોકોના વિચારો અને સાહિત્ય સર્જન પર ગહન પ્રભાવ પાડ્યો છે ભારતમાં સંસ્કાર ચિંતનનું પ્રેરક કાર્ય જોવા જાય તો આ મહાભારત અને રામાયણ આ બે મહાકાવ્યો છે બરાબર આ યુગમાં સંસ્કૃત ભાષામાં પુષ્કળ સાહિત્ય રચાયું જેમાં ધાર્મિક અને લૌકિક એવી બંને પ્રકારની રચનાઓનો સમાવેશ કરાયો છે પુરાણોએ આરંભિક વૈદિક ધર્મને સમજાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે આ સમયગાળા દરમિયાન અનેક શાસ્ત્રો અને સ્મૃતિ ગ્રંથો પણ લખાયા આ શાસ્ત્રો વિજ્ઞાન અને તત્વજ્ઞાનના ગ્રંથો છે દાખલા તરીકે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર વહીવટી વિજ્ઞાનની કૃતિ છે બરાબર એટલે કૌટિલ્યએ જે અર્થશાસ્ત્ર આપ્યું હતું એ કૌટિલ્યનું અર્થશાસ્ત્ર વહીવટી વિજ્ઞાનની એક કૃતિ છે જેની અંદર ઘણા બધા વહીવટી કામોને લગતા નિર્ણયો અને નિયમો બનાવવામાં આવ્યા હતા વિવિધ કક્ષાના ગણિત અને અન્ય વિજ્ઞાન સંબંધિત શાસ્ત્ર ગ્રંથો પણ લખાયા સ્મૃતિ ગ્રંથોમાં ધર્મ દ્વારા અનુમોદિત કર્તવ્યો રિવાજો અને નિયમો આપવામાં આવ્યા છે પ્રારંભિક બોધ સાહિત્ય પાલી ભાષામાં લખાયું આ સાહિત્યને ત્રણ ભાગમાં વહેંચેલું છે તેને ત્રિપિટક કહેવાય છે જેમાં સુપિટક વિનયપિટક અને અભિધમ્મ અભિધમપિટકનો સમાવેશ કરેલો છે આ ઉપરાંત બૌદ્ધ સાહિત્યમાં અન્ય ગ્રંથો પણ લખાયા છે ગુપ્ત યુગને સંસ્કૃત કાવ્ય અને નાટકના વિકાસનો યુગ કહેવાયો છે આ સમયના મહાન લેખકોમાં કાલિદાસ ભવભૂતિ ભારવી ભત્રુહરી બાણભટ મગ ઇત્યાદિનો સમાવેશ થયેલો છે આ તમામ ભારતભરમાં વિખ્યાત છે જેમાં કાલિદાસ તો વિશ્વ પ્રસિદ્ધ કવિ છે પોતાની ઉત્તમ કાવ્યકલા અને ઉત્કૃષ્ટ નાટ્યશૈલી સંભવ રઘુવંશ મેઘદૂત ઋતુસંહાર અભિજ્ઞાન શાકુતલમ વગેરે કાલિદાસના ખૂબ પ્રચલિત ગ્રંથો છે બાણભ લિખિત હર્ષચરિત સમ્રાટ હર્ષવર્ધનનું જીવનચરિત્ર બાણે કાદંબરીની પણ રચના કરી છે આ સમયના અન્ય પ્રસિદ્ધ ગ્રંથોમાં ભવભૂતિનું ઉત્તર રામચરિત ભારવીનું કિરાતા વિશાખાદત્તનું મુદ્ર રાક્ષસ શુદ્રકનું મુચ્છ અને દંડીનું દસ કુમાર સમાવેશ કરાયેલો છે આ ગ્રંથોના મુખ્ય વિષયો રાજકીય ઘટના જે બને છે તે પ્રણય પ્રસંગો રૂપકો હાસ્ય પ્રસંગો અને તત્વજ્ઞાન જેવા જુદા જુદા વિષયોને એની અંદર આવરી લેવામાં આવેલા છે જૂની ગુજરાતી ભાષામાં પદ્ય સાહિત્ય રચાતું હતું સમય જતાં ગુજરાતી ભાષામાં ખેડાણ થતાં અનેક કૃતિઓ રચાય જેમાં નરસિંહ મહેતા મીરાબાઈ દયારામ અખો પ્રેમાનંદ પ્રીતમ ગંગાસતી જેવા સાહિત્યકારોએ પદો ગીતો ગરબી છપ્પા આખ્યાન કાવ્યો વગેરે રચીને ગુજરાતી સાહિત્યના વારસાને ખૂબ સમૃદ્ધ બનાવ્યો છે એટલે તમે ગુજરાતીના જે સબ્જેક્ટ છે તેની અંદર આવું બધું પદો છે ગીતો ગરબી છપ્પા આખ્યાન કાવ્યો આવા બધા જુદા જુદા તબક્કામાં બધા પાઠો અને કાવ્યો જોઈને જ આવ્યા છો એટલે આ જે બધા આખ્યાન કાવ્યોને એ બધું છે તે ગુજરાતી સાહિત્યના વારસાને ખૂબ સમૃદ્ધ બનાવે છે એ પછી નર્મદ નવલરામ મહીપતરામ રૂપરામ નીલકંઠ ગોવર્ધનરામ ત્રિપાઠી કિશોરલાલ મસરૂવાલા પન્નાલાલ પટેલ ઉમાશંકર જોશી જેવા સાક્ષય વર્યોએ ગુજરાતી સાહિત્યને ખૂબ સમૃદ્ધ બનાવ્યું છે આ માટે આ ઘણા બધા સાહિત્યકારોના નામ તો તમને યાદ પણ હશે કારણ કે ગુજરાતીમાં આવા સાહિત્યકારોના નામ એનું જે ડિટેલ આપેલી હોય એ તમે પહેલાં ભણીને આવ્યા જ હશો તમિલ તેલુગુ કન્નડ અને મલયાલમ નામની ચાર દ્રવિડ ભાષાઓના સાહિત્યનો આ સમયમાં વિકાસ થયો જેમાં સૌથી જૂની ભાષા તમિલ છે તેનું સાહિત્ય ઈસવીસનના પ્રારંભ જેટલું જૂનું છે ભારતની પ્રચલિત પરંપરા અનુસાર ત્રણ સંગમોનું આયોજન થયું જેમાં અનેક સંતો અને કવિઓએ પોતાની રચનાઓ તૈયાર કરી સંગમ સાહિત્યના અનેક વિષયો છે જેમ કે રાજનીતિ યુદ્ધ પ્રેમ પ્રસંગ વગેરે આ સાહિત્યનો પ્રસિદ્ધ ગ્રંથ એટુ ઠોકઈ આઠ કાવ્યોનું સંકલન ટોલકાપ્યમ વ્યાકરણ ગ્રંથ અને પઠુપાઠું દસ ગીતો આ પૈકીના એક કવિ તિરુવલ્લુરવરે વિખ્યાત ગ્રંથ કુરલની રચના કરી આ કાવ્યગ્રંથમાં જીવનના અનેક પાસાઓનું વિવેચન કરવામાં આવ્યું છે શિલપતિકારમ અને મેણી મેખલાઈ પ્રારંભિક તમિલ સાહિત્યના વિખ્યાત ગ્રંથો છે એટલે તમિલ ભાષામાં જે આ બધા ગ્રંથો લખાયા છે એની વાત આપણને અહીંયા કરવામાં આવી હતી